ખાસ ચિંતા થતી નથી. આગળ શોખ છે ને? આમ શોખ ગરીબ નો થોડી હવે ફૂટ્યો હોય એની શોખ સિગારેટ છે એવું બધું એનો શોખ કરો ના. સિગારેટ છે કે એવું થયું, બાકી ચિંતા ખાસ નથી થતી. સિગારેટ ખરાબ એવી શોખ બસ બાકી શરીરની નુકસાનકારક એવા પૈસા ની બરબાદી. અપમાન કરે ત્યારે શું થાય? અપમાન કરે ત્યારે થોડો ક્રોધ આવે, પણ ક્રોધ આવે પણ અતિશય નહીં. ક્રોધ આવે થોડો ક્રોધ ચડે માથે, પણ આપણે ભૂલ હોય તો આપણે સહન કરી લેવું. જો અન્યાય થતો હોય અને ત્યારે પ્રકોપ કરીએ, કોપ નહીં કરવો. લોકો ને તો દેખાય ગુસ્સો પોતાના. મને આ બધા દેખાય છે, દરેક ગુસ્સો ને ઉદાહરણ આવું જ હોય, પણ મને તો દેખાતો જ નથી કોઈ ખરી રીતે. ક્રોધ જ આવે, પ્રકોપ થાય વાંધો નહીં ને. ક્રોધ ખરાબ, પ્રકોપ અન્યાય માટે ચીડ એ તો સારી છે ને. કોઈ વસ્તુ આપણે દેખીતી રીતે અન્યાય થયેલો જોઈએ ત્યારે જે પ્રકોપ થાય એ તો યોગ્ય વસ્તુ છે. સારી ક્યારે કહેવાય? આપણે એક્સપોર્ટ થાય તો સારી કહેવાય. એક્સપોર્ટ થાય ખરી, એક્સપોર્ટ થઈ શકે. લેનારા ઘરા બધા અમારા ઘરા બધા તપાસ કરવી પડે. આજે આપણો એક્સપોર્ટ ઘણું થાય છે એ રીતે. આ નહી વસ્તુ નથી કીધું, આપણે વિચારો એ બધી ક્રોધ ને ચીટ એ બધી નબળી છે, વીકનેસ છે. વીકનેસ છે ખાલી, આખું જગત વીકનેસ છે. કોણ તમારું ઉત્પાદન લેનાર છે? ક્રોધ ચીડે છે, એક્સપોર્ટ કરો કોઈ લે નહીં. પેલા કે જન્મ મોકલી હતી ઉઠતા મોકલવાનો ચાર્જ અમારે એમ કહેલું. વિજ્ઞાન છે મનુષ્ય ક્રોધમાં, પ્રકોપ પ્રકોપ નહીં, પ્રકોપ તાત્વિક ચીડ. તાત્વિક ચીડ એ તો સારી ને, પ્રકોપ સારો કે પ્રકોપ? પ્રકોપ એટલે સાત્વિક ચીડ સારી કે નહીં એમ કે? સાત્વિક ચીડ, સાત્વિક ક્રોધ. એને લોકો શું કે? લોકો શું કે? ચીડિયા કે આપણા દેખતા આપણે રસ્તા પર જતા હોય તો નાના છોકરાને મારતો હોય, પીટતો હોય, એ વખતે આપણે એને મારીને એને જવું જોઈએ કે આ બરાબર યોગ્ય નથી. એ વખતે ક્રોધ કરવો બરાબર છે કે નહીં? કોઈ માણસ નાના બાળકને જો બહુ જ માર થતો હોય, ઢોર માર, એ વખતે આપણે પસાર થતા હોય ત્યારે માણસે વાળીને એને બાજુ રાખવો જોઈએ કે નહીં? એ માને નહીં તો એને ક્રોધ કરીને અથવા વળીને ક્રોધ આવી ગયો એ વખતે એને બોધીમાં પકડીને બહાર તો કાઢવો જોઈએ ને. વિજ્ઞાન છે તો મારવા દેવાનો છોકરાને? ના, આપડે તેવા કે કહેવાનું કે ભાઈ શા માટે આવું, આનું આ માણસ શું બગાડ્યું છે, આમ છે તેમ છે ને સમજાવી ગયા. આરોપી વકીલ અને વકીલ વકીલ કરે ગુના દેખાય એમના તો બંને વાર આવે, ગુનેગાર પણ આવે, સારા માણસ પણ આવે. સામાન્ય વાત બહુ સુંદર થયો, બહુ વિચાર છે. નરી નબળી
છોકરા ને નાના છોકરા પૂછીએ કે તારા કરતા પહેલો નંબર કોનો, કરે કે મારી બાર ચીડાતી નથી એટલે બઉ સારા સારા પહેલો નંબર આવ્યો, બીજો નંબર બીજો આવ્યો, પપ્પા નો નંબર કેટલો આવતો ત્યાંથી પપ્પા પૈસા લાવીને વાપરે છે, ચારિત્ર હોવું જોઈએ, ચારિત્ર આપો, જ્ઞાન આપ પર્સનાલિટી, લાખો મુસલમાનો ભાગી જાય એ પર્સનાલિટી વાળો માણસ હોય, મુસલમાન પણ તો માણસ તો છે ને, મુસલમાન હોય ખ્રિશ્ચિયન માણસ તો છે, એ પણ માણસ તો છે, બધા જ માણસ જ છે, પછી એને ભગાડવાની જરૂર છે ના, પણ એ તમારા મનમાં જુદું જુદું હોય છે ને કે અમે હિન્દુ મને તો જુ નહીં લાગે છે, કોઈ જોડે નહીં લાગે, મારે તો ગધેડા જોડે ફ્રેન્ડશીપ પર્સનાલિટી ક્યારે આવે કે વિજ્ઞાન જાણીએ ત્યારે, વિજ્ઞાન જ્ઞાન કહેવાય, ન ભૂલાય ક્યારે મારે કઈ ખબર શું છે, આ તો સગવડ્યું કર્યું, આ તો સગવડી વાત નહી, સગવડ્યું કરીને કે વકીલ બોલે છે પછી હું નથી એ ફરક કરીને સગવડ કરી નાખીએ, સગવડી કોણ કરી છે કે નફટ હોય તે કરી છે, આ નફટ નથી, તમે એવું હોય સગવડી કરી નાખો, શું નામ તમારું, પ્રવીણ, પ્રવીણ જે કરે એને તમારે જોયા કરવાનું, પ્રવીણ જુદો તમે જુદા, વગર બની એકતા, એકતા ત્યાં નહીં થતા એકતા માની બેઠા, હું જ પ્રવીણ છું, તમે છો આત્મા અને કહો તો પ્રવીણ એ આરોપી ભાવ છે, જ્યાં નથી તમે ત્યાં આરોપ કરો છો, શું કરો છો, આરોપી જ્યાં નથી તમે ત્યાં હું પ્રવીણ છું એમ આરોપ કરો છો, કે પ્રવીણ છું કે શું નથી, એ તો તમારું નામ છે, ઓળખવાનું સાધન છે, પણ તમને તો બિલીફ છે, હું પ્રવીણ છું, બિલીફ નથી એ રોંગ બિલીફ છે, શું છે, ખોટો સમજવું જાણતા, ખોટો શ્રદ્ધા રાખી હું ખોટાપણાની શ્રદ્ધા રાખી ખોટી રીતે હું આ છું પ્રવીણભાઈ છું, તે અહંકાર એક જ અંકર છે, બે અંકર છે, બે બીજો કયો છે, આ એક અંકાર નામ નો, બીજો આત્મા નો, આત્મા વિશે આત્મા નો હોય તો અંકાર ગણાય નહી, એ તો તમે છો, એને પોતાના પણ તો થોડું તો હશે ને, એનું પણ થોડાનું પોતાનું તો સ્વરૂપ હશે, હા સ્વરૂપ છે, તો એ અંકાર માં નહીં આવે, અંકાર માં આવશે એ ઇમેજિન ના કહેવાય, હું પોતાની જગ્યાએ હોય તો ઇમેજિન ના કહેવાય, હું આરોપી ભાવે હોય તો ઇમેજિન કહેવાય, અને તમારે તો હું પ્રવીણ ભી છું એ ફર્સ્ટ ઇગોઇઝમ, પછી આ બાય નો ધણી થયું એ સેકન્ડ ઇગોઇઝમ, આ છોકરાનો ફાધર થયું બીજો ઇગોઇઝમ, હું આ છે તે આનો છે તે પ્રેસિડેન્ટ છું તો હવે ચોથો ઇગોઇઝમ, હું 50 વર્ષનું છું 5મો ઇગોઇઝમ, કેટલા ઇગોઇઝમ હશે, આવું ઘણા થઈ ગયા, પુષ્કળ થઈ ગયા, ઇગોઇઝમ જાય એટલે પર્સનાલિટી પર્સનાલિટી પડતી, આપણા પ્રધાનો બધાનો વડાપ્રધાન બધા ઇગોઇઝમ, રાષ્ટ્રપતિ ઇગોઇઝમ, દાદા
આ તો વસ્તુ કરાવે, પણ અમુક વસ્તુ માફ કરજો, તમે જે વાત ઘણી વાર કરો છો એમાં એવી વસ્તુ પણ એવા શબ્દ નીકળે છે, કોઈ વખતે વાંચવામાં આવે છે ત્યારે એમાં પણ આપણે ઇગોઇઝમ જેવું લાગે, એટલે ઇગોઇઝમ થોડા પ્રમાણમાં તો દરેકને રહેવાનું છે. આપણે જયારે એ શું છે હવે આપણે કહીએ કે હું ભગવાન છું એમ આપણે કહીએ કે હું સુધાર્થમાં, એ પણ ઇગોઇઝમ નહીં, એ ઇગોઇઝમ નહીં, ભગવાન છે એવું કહેવાય જ નહીં. અથવા હું સુધાર્થમાં છું, હું જ્ઞાની છું એમ કેવું, હું સુધાર્થમાં જોઈ કહેવાય એ કહેવાય, તો એ ઇગોઇઝમ માં ના આવે, એમાં ફરક કઈ? પોતે છે હકીકતમાં, અસ્તિત્વ છે પોતાનું, અસ્તિત્વ છે, અસ્તિત્વનું ભાન થયું છે, વસ્તુત્વ છે, સુધાર્થમાં તેવું ભાન થયું છે, વસ્તુત્વ છે, એટલે ઇગોઇઝમ ના કહેવાય. ઇગોઇઝમ જ્યાં નથી પોતે ત્યાં આરોપ કરતો નથી, કોઈ હું સાધુ છું, હું આચાર્ય છું, ફલાણા છું, બધા સાધુ બાજુ ભલે સાધુ ઇગોઇઝમ હશે પણ એનું પણ કાર્ય તો છે ને, એનું પણ કાર્ય તો છે ને સમષ્ટિમાં, એને પણ કઈ તો કાર્ય કરવાનું છે, એ કરે છે, ખોટું નથી કરતા. સાધુ સંતો ભલે ઇગોઇસ્ટ હોય એ પણ ઘણું સારું કરે છે, એ કરે છે સારું, પણ એમની પર્સનાલિટી પડે નહીં, નબળીઓ હોય, વિજ્ઞાન તો હોય, ક્રોધમાન માં નબળીઓ હોય ત્યાં સુધી પર્સનાલિટી પડે, નબળી સિવાય પર્સનાલિટી હોય છે. એ બધા સારું કરે છે, બધા સારું અત્યારે ઘણા સારું કરે છે, પણ એને વીકનેસ હોય છે. તમે વીકનેસ વગરનો માણસ જોયેલો ખરો કયો કર, વીકનેસ વગરના માણસ જુઓ ત્યારે તમને મનમાં થાય એકલાય આપણે વીકનેસ નીકળી જાય, તો બધા વીકનેસ દ્વારા કિંમત પોતાની કિંમત પોતાની ક્યાંથી ખબર, કોઈ માગે વિચારતા તારી આ કિંમત તો ખબર પડે ના, એકલો તો છે પછી પીડા જેટલા મુકવા એટલા મૂકે પડે ને, ભાઈ ના પાડે, પણ વેચવા જાય ત્યારે ખબર પડે કે ચાલો ના કોઈ બાપ રહે. અને જયારે વિજ્ઞાન થાય ત્યારે ઘરના માણસો પડે જગત પોતે જ સારો યુગ ક્યારે આવશે, આ જગત સારો યુગ આના પછી સારો યુગ જ આવી રહ્યો છે.